પોલીસ ની રકમ ચૂકવવા માટે સર્વિસ ચાર્જ ના નામે રૂપિયા પડાવતી ગેંગ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ ને કોઈ પોલિસી લેતી હોય છે. આ પોલિસી જ્યારે પ્રીમિયમ ભરવાનું પૂર્ણ થઈ જાય ત્યારે તે જ પોલિસ ધારક ને તેના રૂપિયા કંપની તરફથી પરત મળી જતા હોય છે. સાયબર ક્રાઇમ ક્રિમિનલ કે ભેજાબાજ એવો પોલિસી ધારકોને ડિટેલ એકત્રિત કરીને તેમને ફોન કરે છે અને તમારી પોલિસી પાકી ગઈ છે, તમારા રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે એવું કહેવામાં આવે છે, જેના માટે કેટલાક રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે આપવા પડશે. આ પ્રકારની વાત કરીને સામેવાળાને ફસાવી દેતા હોય છે. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના કહેવા પ્રમાણે સાયબર ક્રાઇમની ટોળકી ખૂબ જ સક્રિય થઈ છે. નવી નવી સ્કીમને આધારે પૈસા પડાવી લેતા હોય છે. દિલ્હીના ઝડપાયેલા બંને આરોપી જસ્ટ ડાયલમાંથી અલગ અલગ વીમા કંપનીને પોલિસી લેનાર ગ્રાહકોની વિગતો મેળવી તેમના ફોન કોલ કરવામાં આવતા હતા અને રૂપિયા પરત આપવાના નામે સર્વિસ ચાર્જ વસૂલવા કેટલાક બેંક એકાઉન્ટના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. અને બંને આરોપી જે હાલ દિલ્હીમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે, તેમની પાસેથી કેટલીક બેંકની પાસબુક મળી આવી છે જેમાં તેમાં એકાઉન્ટ રૂપિયા જમા કરવાનું કહેતા હતા. 4-5 જિલ્લા સિમ કાર્ડ પણ મળી આવ્યા છે જેના દ્વારા તેઓ ગ્રાહકોને ફોન કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ માંગણી કરી છે. ત્યારબાદ આરોપીઓ અત્યાર સુધીમાં કેટલાક લોકો સાથે રોડ કર્યું છે તેની વિગત પ્રાપ્ત કરશે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીમાને પોલિસી પાકી ગઈ છે અને આના માટે તમારે સર્વિસ ચાર્જિસ પ્રોસેસિંગ ચાર્જિસ આપવા પડશે, એવી રીતે ભ્રામક વાતો કરીને પૈસા પડાવનાર એક ટોલકી ને દિલ્હી ખાતેથી પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં ગઈ, ત્યાં ખૂબ ફિલ્ડ વર્ક કરીને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી બે આરોપીઓને પકડવામાં સુરત સિટી પોલીસને સફળતા મળી છે. પાકતી પોલિસીની રકમ ખાતામાં આવી જશે અને આ તરત જ તમારા ખાતામાં આવી જાય એટલા માટે તમારે પ્રોસેસિંગ ચાર્જિસ અને સર્વિસ ચાર્જિસ આપવા પડશે. એવી રીતે ગુના આચરતી એક ટોળકી જેના ગુના એક્સાઇડ કંપનીના વીમાની પાકતી રકમ 16,50,000 પરત અપાવી દેશું, એવી રીતેની એક ફ્રોડનો કેસ થયો અને કુલ 1,65,267 રૂપિયા જુદા જુદા ડિજિટલ વોલેટ મારફતે જુદા જુદા એકાઉન્ટોમાં જમા કરાવવામાં આવ્યા. આમાં જે અમારી ટીમ દિલ્હી ગઈ એને ખૂબ વિસ્તારમાં મહેનત કરી અને ટેકનિકલ સપોર્ટ જે અત્રેથી ઉપલબ્ધ થતી હતી આના આધારે બે આરોપીએ જે પકડ્યા છે, આ છે મોહમ્મદ અરશદ રઝા, સન ઓફ જમીદાર મોહમ્મદ ખાન. આ મૂળ ગામ ઇટિયા થોબ, જિલ્લા ગોંડા, યુપીના રહેવાસી છે અને એના સાથીદાર છે મધુ, વાઇફ ઓફ મહેશ કિશનલાલ શર્મા, જે બાલાજી એન્ક્લેવ ગ્રેટર નોઈડામાં રહે છે અને આ પણ મૂળ શાહજહાંપુર ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આ બંને તોમતદારો જસ્ટ ડાયલ ઉપરથી વીમા પોલિસી બાબતેની માહિતી મેળવીને અને સોશિયલ એન્જિનિયરિંગ કરીને આ ગુના આચરતા હતા. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમી મીડિયા ન્યૂઝ, સુરત.